દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં કામ કરતા બે કોન્ટ્રાક્ટરોને વીજ કંપની દ્વારા આપવામાં આવેલ વર્ક ઓર્ડર અને વીજકરણનો માલ સમાન પૈકી કેટલોક મુદ્દા માલ ખેરગામ પોલીસને એક ભંગાળીયાને ત્યાંથી મળી આવતા વીજ કંપનીના અધિકારીઓની તપાસ બાદ આ સામાન ખેરગામ તાલુકાના બે કોન્ટ્રાક્ટરોને આપેલો માલ સમાન ઘટ જણાતા બંને કોન્ટ્રાક્ટરો સહિત 7 શખ્સ સામે પોલીસ ફરિયાદ થતાં ખેરગામ તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. ખેરગામ પોલીસને ગત માર્ચ માસમાં ગોઠલ મંદિર ફરિયાના પ્રકાશભાઈ સિબાભાઈ પટેલના ભંગારના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિકના લોખંડના થાંભલા, ટ્રાન્સફોર્મર એંગલ તેમજ ઇલેક્ટ્રિક લાઇનના તાર અને કેબલો મળી આવ્યા હતા, જેથી પોલીસ દ્વારા પ્રકાશભાઈ સિબાભાઈ પટેલ સામે કાર્યવાહી કરી વધુ પૂછપરછ કરતા આ મટીરિયલ અગાસીનો રિજવાન, ઇનાયત ખાન, ભૂપેન્દ્ર, અમૃતભાઈ, સતીશ દેશમુખ તેમજ વિમલ નામના શખ્સ માલ સામાન આપી ગયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ભૂપેન્દ્ર, અમૃત, સતીશ દેશમુખ અને વિમલની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેઓ ખેરગામ તથા રૂમલા પેટા વિભાગીય કચેરીના કોન્ટ્રાક્ટર દર્શન ગાયકવાડ તેમજ સુભાષ ગાયકવાડને ત્યાં કામ કરે છે અને તેઓએ આ દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો પકડાયેલ સરસામાન પ્રકાશભાઈને વેચાણ કર્યો હોવાનું જણાવ્યું હતું. બંને કોન્ટ્રાક્ટરો રોનવેલ ખેરગામ રૂમલા પેટા વિભાગીય કચેરીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હોય તેમને વર્ષ 2017-2020 દરમિયાન દર્શન ગાયકવાડને 12 તેમજ સુભાષ ગાયકવાડને 20 વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા, જે અનુસંધાને આ પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરો દ્વારા કોન્ટ્રાક્ટરોને દર્શાવેલ વર્ક ઓર્ડર હેઠળ આપવામાં આવેલા અને વપરાશમાં લેવામાં આવેલા સામાન અંગે બંને કોન્ટ્રાક્ટરના મટીરિયલ એકાઉન્ટમાં ઘટ જણાઈ આવી હતી. બંને કોન્ટ્રાક્ટરના ઘટના મટીરિયલની અંદાજિત કિંમત રૂપિયા 8,67,381 જણાઈ હતી. તેમજ પોલીસ મથકે કબજે કરેલો મુદ્દામાલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ દ્વારા ચેક કરાતા આ મુદ્દામાલ બંને કોન્ટ્રાક્ટરોને વીજકરણના કામ માટે આપવામાં આવેલો હોવાનું જણાતા બંને કોન્ટ્રાક્ટરો તેમના જણાવેલ મજૂરો તથા ઇલેક્ટ્રિક સરસામાન લેનાર સામે કાર્યપાલક ઇજનેર SD વસાવા વલસાડ ગ્રામ્ય દ્વારા પોલીસ ફરિયાદ અપાતા સમગ્ર કેસની આગળની તપાસ ખેરગામ પોલીસ મથકના વડા કરી રહ્યા છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર 766 નંબરથી IPC 406, 409, 411 અને 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાના ફરિયાદી જે છે સુનિલભાઈ ડી વસાવા, કે જે કાર્યપાલક ઇજનેર છે વલસાડ ગ્રામ્યની દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ની અંદર, અને વિગત એવી છે કે આમાં GEBના જે કામો રૂમલા અને એ વિસ્તારના જે કામો હતા એ કામોના બે કોન્ટ્રાક્ટરો જે હતા એને કામ આપવામાં આવેલા હતા, જેમાં એક દર્શન અમૃતભાઈ ગાયકવાડ અને બીજા સુભાષભાઈ જે ગાયકવાડ એ નળકદરીના છે, એમને એ જ વિસ્તારમાં GEBના કામો માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા હતા. અને એ કોન્ટ્રાક્ટનો જે GEBનો જે લગતો માલસામાન જે છે વીજલાઇન નાખવા માટેનો, એ જે માલસામાન છે એમાંથી જે આરોપી એક દર્શન અમૃતભાઈ ગાયકવાડ જે છે એણે 6,33,600ના આશરાનો અને આરોપી નંબર 2 જે છે સુભાષ ગાયકવાડ એણે 2,33,800ના આશરાનો જે માલસામાન છે એ ઉચાપત કરી લઈ જઈ અને સરકાર સાથે છેતરપિંડી કર્યા અંગેનો ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આમાં કુલે 7 આરોપીઓ જે છે, એમાં 2 કોન્ટ્રાક્ટર છે, એના ત્યાં કામ કરનારા 3 ઇસમો જે છે જે માલસામાન સગે વગેરે કરવામાં ઉપયોગ થયેલો છે એમનો, અને એ સિવાય જે માલસામાન લેનાર છે એ ભંગારનો ધંધો કરવાવાળા જે ઇસમો છે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે. અને આગળની જે તપાસ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર